સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અખિલ વિશ્વના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ સાબરકાંઠાના પ્રવાસ દરમિયાન પ્રાંતિજને શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અખિલ વિશ્વના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ સાબરકાંઠાના પ્રવાસ દરમિયાન પ્રાંતિજ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા જિલ્લા મંત્રી અલ્પેશભાઈ રાવલની દુકાન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ દિલ્હીની તથા ખંભાતની તાજેતરમાં બનેલ ઘટનાને યાદ કરી હિન્દુઓ જાગો, હિન્દુ ધર્મ નિભાવો અને સંસ્કૃતિની જાળવણી રાખો, પોલીસ પણ સલામત નહીં તો હિન્દુઓનું તો સુખ થશે, ખંભાત અને દિલ્હીની ઘટનાઓ ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કર્યું કે પહેલા માત્ર કાશ્મીરમાં જ હિન્દુઓ અસલામત હતા, હવે તો ખંભાત, દિલ્હી, બરોડામાં પણ કાશ્મીર જેવી સ્થિતિ પેદા થઈ છે. તો આ પ્રસંગે પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રાણજીવદાસ, જિલ્લા મંત્રી અલ્પેશભાઈ રાવલ, વિજયભાઈ પટેલ, મહેલભાઈ પટેલ, દિનેશભાઈ, વિનોદભાઈ રાવલ, સુનિલભાઈ કાકડિયા સહિત પ્રાંતિજ તથા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી એવું લાગતું હતું કે ભારતમાં માત્ર કાશ્મીરમાં જ હિન્દુઓ સલામત છે, હવે તો ખંભાતમાં પણ હિન્દુ અસલામત છે અને દિલ્હીમાં પણ હિન્દુ અસલામત છે. એનો અર્થ કે ધીરે ધીરે ખંભાત, વડોદરા કે દિલ્હી એ કાશ્મીર બની રહ્યું છે અને આવડવ મોટી પોલીસ, જે બહાદુર પોલીસ આપણી રક્ષા કરવા માટે સક્ષમ છે, હવે પોલીસવાળા જ પોતાની રક્ષા નહીં કરી શકતા. એનો અર્થ કે પોલીસના હાથ બાંધી દીધા, એટલે આ જેહાદી આતંકવાદીઓ પોલીસવાળાને મારી નાખે, હિન્દુઓને મારી નાખે અને હિન્દુઓના ઘર લૂંટી જાય. ભાઈ, આ તો હવે ઔરંગઝેબવાળી થઈ રહી છે. શું થશે આપણા ઘરોનું, સંપત્તિનું, જો પોલીસવાળા સલામત ન હોય અને હિન્દુ સલામત ન હોય અને એ પણ ખંભાત ને દિલ્હીમાં? તો બધાએ, હિન્દુએ વિચારવાની જરૂર છે કે આ દેશની પોલીસ જેહાદી આતંકવાદીઓ સામે લડવા સક્ષમ હોવા છતાં એના હાથ કેમ બાંધી રાખ્યા છે? કોની રાહ જોતા હતા આપણે? રતનલાલના મરવાની રાહ જોતા હતા? અંકિત શર્માની મરવાની રાહ જોતા હતા? ખંભાતમાં ચાવડાના મરવાની રાહ જોતા હતા? ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંતિજ.